રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે નબદા જિલ્લા ભાજપની કારોબારી બેઠક યોજાઈ. માજી વનમંત્રી મોતીભાઈ વસાવાએ કોરોના કાળમાં જાન ગુમાવનારા કાર્યકર્તાઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી, જ્યારે માજી વનમંત્રી શબ્દસરન તડવીએ રાજકીય પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ અનુમોદન આપ્યું હતું અને સમગ્ર કારોબારીએ તેને મંજૂર કર્યો હતો. સોશિયલ મીડિયા અને આઈટી સેલ દ્વારા નર્મદા જિલ્લાના પોતાના સોશિયલ મીડિયા પેજનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં તમામ સોશિયલ મીડિયા પેજનો શુભારંભ જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો. ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયામાં હવે નર્મદા બીજેપી સક્રિય રહેશે. છોટાઉદેપુર સંસદ ગીતાબેન રાઠવાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી કાર્યકર્તાઓને આ તમામ યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડવા હાકલ કરી હતી. વંદે માતરમ, નાગન અને દીપ પ્રાગટ્ય સાથે કારોબારીની શરૂઆત કર્યા બાદ જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે કાર્યકરોને પાર્ટીની ગાઈડલાઇન પ્રમાણે આગામી યોજાનાર કાર્યક્રમ અંગેની જાહેરાત કરી હતી, તેમજ આગામી ચૂંટણીઓના અનુસંધાને કાર્યકરોને સજ્જ અને તત્પર રહેવા ચૂંટણી જંગ જીતવાનો મંત્ર આપ્યો હતો. કાર્યકરોને વિવિધ કામગીરી અને જવાબદારી સોંપાઈ હતી. સરકારની યોજનાઓ અને તેનો લાભ લોકો સુધી પહોંચાડવા કર્યો અનુરોધ કર્યો હતો. નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ નર્મદા ભાજપના આગામી કાર્યક્રમોની માહિતી અને રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજપીપળા ખાતે કમલમ નર્મદા નામનું કાર્યાલય શરૂ કરાશે, જેનું ભૂમિપૂજન પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કરાશે. આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી બૂથ સમિતિ બનાવવાની જવાબદારી બૂથ સમિતિના અધ્યક્ષ અને પ્રભારીને સોંપી હતી. તે ઉપરાંત નર્મદા જિલ્લામાં વન ડે વન ડિસ્ટ્રિક્ટ નામનો કાર્યક્રમ નર્મદામાં યોજાશે. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહેશે અને યોગ્ય માર્ગદર્શન આપશે. એ ઉપરાંત ડિસેમ્બર મહિનામાં યોજાનારી મંડળ કક્ષાની મિટિંગ અંગેની માહિતી આપી હતી, જેમાં આગામી કાર્યક્રમોની ચર્ચા કરવા અનુરોધ કર્યો હતો. એ ઉપરાંત નર્મદા જિલ્લામાં આવેલ તાલુકામાં આવેલ કુલ 70 તાલુકા પંચાયતની બેઠકોમાં ગ્રામીણ શક્તિ કેન્દ્રો અને રાજપીપળા નગરપાલિકાના 7 વોર્ડમાં શહેરી શક્તિ કેન્દ્રો મળી કુલ 97 શક્તિ કેન્દ્રોની રચના કરવાની જવાબદારી સોંપી હતી. ઉપરાંત દરેક તાલુકામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત દ્વારા વિકાસના કામોની યાદી તૈયાર કરી લોકો સુધી પહોંચાડવા તથા મંજૂર થયેલા વિકાસના કામોમાં લોકોને કેવી રીતે સામેલ કરવા તેનું માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પોતે જ ઉમેદવાર છે, સમજીને 25,000 મતથી વિજય થવાના સંકલ્પ સાથે આગળ વધવા અનુરોધ કર્યો હતો. એ ઉપરાંત હર ઘર દસ્તક કાર્યક્રમ હેઠળ પાર્ટીનો કાર્યકર ઘરે ઘરે જઈને કોરોનાની 100% વેક્સિનેશન થાય તે માટેની જવાબદારી સોંપી હતી. તે ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મફત અનાજ આપવાની યોજના માર્ચ મહિના સુધી લંબાવી છે, તે કેન્દ્ર સરકારની યોજના લોકો સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના જૂના કાર્યકરો પાર્ટીમાં તે યોગદાન કર્યું છે તેવા લોકોને યાદ કરવા, તેમજ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જન્મદિવસ ઉજવવા અને પાર્ટીનું લક્ષ્ય સત્તા મેળવવાનું અંતિમ લક્ષ્ય નથી પણ સત્તાના માધ્યમથી છેવાડાના માનવી સુધી સરકારની યોજના પહોંચાડવાનું પાર્ટીનું લક્ષ્ય છે તેમ જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નર્મદા ભાજપાના મહામંત્રી નીલભાઈ રાવે કર્યું હતું. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા. અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્ષ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાતમુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 ને શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ,
દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 9421866880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 9942455451.